મિત્રો નમસ્કાર પ્રકરણ માં આપણે આગળ વધીશું મિત્ર જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે બહુપદીઓ માટે ભાગ પ્રતિવિધિ સમજાવો ત્રિબહુપદીના શૂન્ય શોધો આપણે આગળ આવી ગયું છે પણ આપણે ચલાવ્યું નહોતું કારણ કે આ ટોપિક આની સાથે ચલાવીએ તો સારી મજા આવે પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ ઘન માઇનસ ફાઇવ એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ પ્લસ આઠ અહીં પી ઓફ એક્સને વધુમાં વધુ કેટલી ગાત છે મિત્રો ત્રણ તો વધુમાં વધુ કેટલા શૂન્ય મળશે ત્રણ ધારો કે મને ત્રણ શૂન્ય મળ્યા ચાર માઇનસ બે વન બાય ટુ તો માટે પી ઓફ એક્સ ઝીરો થાય તે ચકાસી જુઓ તો ચકાસવા માટે આપણી પાસે શૂન્યનો સરવાળો એટલે કે એક બે અને 3 એ ત્રણ સરવાળો આપણે કરીશું બે લસા થશે બે ચોંક આઠ માઇનસ ચાર આઠ પ્લસ એક નવ માઇનસ બે છેદમાં બે બરાબર પાંચ બાય બે મારે તો અહીંયા સૂત્ર પ્રમાણે શોધવું છે માઇનસ અત્યારે કે સહગુણક છેદમાં એક્સ ગનનો સહગુણક એટલે કે આ એક્સ સ્ક્વેર છે આનો સહગુણક માઇનસ છે એટલે મેં આને માઇનસ વડે ગુણ્યા અને માઇનસ અંદર મૂક્યા રિયલમાં આપણું આ પ્લસ છે માટે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એક્સનો ગનની આગળ ટુ છે એટલે છેદમાં ટુ મૂક્યા તેના ઉપરથી આ સૂત્ર બન્યું મિત્ર યાદ રાખવાનું ત્રિ બહુપદી માટે છે કોના માટે છે મિત્ર ત્રિ બહુપદી માટે કે માઇનસ એક્સ સ્ક્વેરનો સહગુણક છેદમાં એક્સના ઘનનો સહગુણક આગળ વધીશું શૂન્યનો ગુણાકાર ત્રણેયનો ગુણાકાર કરીશ એટલે મને મળશે માઇનસ ચાર પણ મારે તો શું જોઈએ અચળપદ છેદમાં એક્સના ઘનનો સગુણક મિત્ર આ બે સૂત્ર તમારે ખાસ નોંધ લેવાની છે ત્રિપદી બહુપદી ત્રિ બહુપદી માટે ત્રિ બહુપદી માટે આ બે સૂત્ર બહુ મહત્વના છે મારે આ પ્રમાણે બનાવવું હોય તો અચળપદ કેટલું છે આઠ તો મારે ઉપર આઠ લાવવા હોય તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે બે વડે બટ બે ચોક આઠ બાય બે આગળ વધીશું ત્રિબહુપદીનું આપણે સાદુ રૂપ જે સાદુ સ્વરૂપ છે એ એક્સનો ઘન પ્લસ બી એક્સનો સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડીના શૂન્ય આલ્ફા બીટા ગેમા હોય તો આપણે સૂત્ર બનાવી નાખશું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બી અપો આગળ જે સમજાવ્યું એ પ્રમાણે બી એક્સનો સ્ક્વેર છે એટલે બી અને એક્સનો ઘન એનો એ એટલે આપણે લખી શકીએ માઇનસ એક્સ સ્ક્વેરનો સહગુણક છેદમાં એક્સ ઘનનો સગુણક આવી જ રીતે આપણે આની બહુ જરૂરિયાત નથી પણ એમસીક્યુમાં કે એસક્યુમાં કામમાં આવશે તો આલ્ફા બીટા પ્લસ આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર સી બાય એ સી બાય એ એટલે એક્સનો સગુણક સી એક્સ ગનનો સગુણક એ માટે એક્સનો સગુણક છેદમાં એક્સ ગનનો સગુણક આ ત્રણેય મોસ્ટ આઈએમપી છે સૂત્ર હવે ત્રણેયનો ગુણાકાર કરીશું તો માઇનસ ડી બાય એ ડી બાય એટલે અચળપદ અને એટલે ત્રણેયમાં એ તો છેદમાં આવે જ છે એટલી કોમન છે આ યાદ રાખો સરવાળામાં બી ઉપર આવશે બબેની જોડના સરવાળામાં સી ઉપર આવશે અને ત્રણેયના ગુણાકારમાં ડી આવશે એટલે અચળપદ આના આધારે આપણે એક અવયવ ફિક્સ શોધીશું એક શૂન્ય મને એક આપેલો છે ચલો આ એક આપ્યો છે તો મારે એક્સ માઇનસ વન કહેવાય કારણ કે વન છે એ સામે જાય એટલે શું થાય માઇનસ એટલે આપણે શું લઈએ છીએ શૂન્ય એક હોય તો એનો અવયવ શું હોય એક્સ માઇનસ વન માઇનસ વન હોય તો એક્સ પ્લસ વન માટે એક્સનો ગન માઇનસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ થ્રીનો એક અવયવ છે આ આનો એક અવયવ છે ખબર કેવી રીતે પડે મિત્રો તો કોઈ પણ એમસીક્યુમાં પૂછાય કે ભાઈ આ આનો એક અવયવ છે તો એનો જવાબ શેષ શું આવવી જોઈએ મિત્રો અહીંયા શૂન્ય તો આપણું સાચું કહેવાય નહીં સાચું કહેવાય નહીં ચાલો તો આપણે આને ભાંગાકારના સ્વરૂપમાં શોધવાનું છે એટલે આને ભાગાકારમાં મૂકીશું એક્સ ગન માઇનસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ થ્રી આ અવયવને એક્સ માઇનસ વન તો આપણે અહીંયા આપણે ગણતરી કરીએ તો મિત્રો અહીંયા ખાસ ચેક કરવાનું કેટલા છે એક્સનો ઘન અહીંયા કેટલા છે એક્સ તો ડિવાઈડ એક્સ કરવાનું અહીંયા ઉડાડશો એટલે કેટલા વધશે બે તો શું આવ્યું એક્સ સ્ક્વેર બીજું તમારે અહીંયા એક્સ સ્ક્વેર મૂકવાનો થશે આજે જવાબ આવ્યો કેવી રીતે આવ્યો આ એક્સ ગન ઉપર એક્સ નીચે આ એક્સ સ્ક્વેર ને આની સાથે ગુણશો એટલે નેક્સ્ટ જવાબ તમને નીચે જે લખવાનું છે એ મળશે મિત્ર એક્સ સ્ક્વેર એક્સ માઇનસ વન ગુણી નાખો તો અને ગુણીશું એટલે એક્સનો ગન પ્લસ માઇનસ માઇનસ એક્સનો સ્ક્વેર આવી ગયું માઇનસ પ્લસ થશે નિશાની વિરુદ્ધ થશે ના ખબર હોય તો કહો કે આ માઇનસ છે આ પ્લસ છે તો માઇનસ માઇનસ હોય તો પ્લસ આ બંને ઉડી જશે ઝીરો માઇનસ અને પ્લસ એમાંથી વાત કરીશું એટલે માઇનસ ટુ એક્સ ઉપરથી આવશે માઇનસ એક્સ હવે ફરથી આ જ રીતે પ્રોસેસ કરીશું આ શું છે માઇનસ ટુ એક્સનો સ્ક્વેર આ શું છે એક્સ ઉડી જશે એટલે એક ઘાત વધશે એટલે જવાબ આવશે માઇનસ ટુ એક્સ આવી ગયું અહીંયા મૂકવા માટે આને પાછા આની સાથે ગુણીશું માઇનસ ટુ એક્સ એક્સ માઇનસ વન ગુણી નાખો એટલે માઇનસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ આવી ગયા સોરી માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ આવશે આ પ્લસ થઈ જશે આ માઇનસ આ ઝીરો માઇનસ માઇનસ પ્લસ મોટાની નિશાન એટલે માઇનસ થ્રી એક્સ ઉપરથી ઉચ્ચાર્યા પ્લસ થ્રી હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આને પહેલાં ઉપર મૂકવાનું છે માઇનસ થ્રી એક્સ અને આને નીચે મૂકીશું એક્સ 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 ઉડી જશે એટલે આવશે માઇનસ થ્રી ગુણી નાખો એટલે પદ આવશે શેષ આવ્યું શૂન્ય જો આ શેષ આવી તો એક અવયવ તો આપણી પાસે હતો જ ઉપરનો છે એ બીજો અવયવ આવ્યો મિત્ર એનો એના પણ ભાગ પડે કે ત્રણના એવા ભાગ પાડવામાં આવે ત્રણના એવા ભાગ પાડીશ કે બે આવે એટલે ત્રણ એકાને ત્રણ અંતિમ પદ માઇનસ છે તો મધ્યમની નિશાની મોટાને મળશે એનાથી વિરુદ્ધના નાને આગળ એક્સ લગાવી દે એટલે બે અવયવ આવી ગયા એક્સ માઇનસ થ્રી અને એક્સ પ્લસ વન માટે આ જે ત્રિપદી છે ત્રિગાધ બહુપદી ના શૂન્ય એક તો આપણી પાસે હતું જ મિત્ર એક આપણી પાસે માઇનસ વન આવશે આને સામે લઈ જશે એટલે માઇનસ વન થશે અને એક આપણી પાસે આ માઇનસ થ્રી છે સામે જશે એટલે પ્લસ થ્રી તો હંમેશા યાદ રાખો કે આપેલ નો બીજી બહુપદી વડે ભાગાકાર કરવાની પદ્ધતિને બહુપદીઓનો માટે ભાગ પ્રતિવિધિ કહે છે એક બહુપદી આપી છે બીજી બહુપદી વડે એને એક બહુપદી વડે બીજી બહુપદીનો શું કરીએ છીએ ભાગાકાર આ પદ્ધતિને શું કહેવાય તો કે ભાઈ ભાગ પ્રવિધિ પદ્ધતિ કહે છે આગળ સમજાવીએ પ્રમાણે જો ત્રણ ગાત હશે તો એને ત્રણ શૂન્ય મળશે જ વધારે વધારે